આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। સુરતના કોરોનાગ્રસ્ત સોફ્ટવેર એન્જિનિયરે 128માંથી 126 દિવસ આઈસીયુમાં સારવાર લીધી। આખરે સાજા થઈને ઘરે પરત ફર્યા। કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાતા સમય ખૂબ જ કપરો હતો, જેમાં અનેક દર્દીઓ સાજા પણ થયા અને અનેક દર્દીઓના મોત પણ થયા। ઘણા એવા પણ દર્દીઓ હતા જેઓ હોસ્પિટલમાં લાંબા સમય સુધી દાખલ રહ્યા હતા અને સારવાર બાદ અંતે સાજા થઈને ઘરે પરત ફર્યા। ત્યારે સુરતના એક સોફ્ટવેર એન્જિનિયરે 128 દિવસમાંથી 126 દિવસ આઈસીયુમાં સારવાર લીધી અને કોરોનાને માત આપીને હવે ઘરે પરત ફર્યા છે। સુરતના સોફ્ટવેર એન્જિનિયર જીતેન્દ્ર ભલાણીને 98% ઇન્ફેક્શન હતું। બે વાર સીપીઆર આપી ફેફસાની બંને બાજુએ 2-2 આઈસીડી નાખી અને 100 દિવસ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા। તેમના પિતરાઈ ભાઈ મનોજ ભલાણીએ જણાવ્યું હતું કે એમસીએનો અભ્યાસ પૂરા કર્યા બાદ જીતેન્દ્રએ સોફ્ટવેર એન્જિનિયરિંગની કંપની શરૂ કરી અને 23 એપ્રિલે 2020 રોજ 3 પૈકી 2 ભાગીદારોની તબિયત અચાનક બગડતા બંનેને સુરત લાલ દરવાજા પાસેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં 5 દિવસમાં જીતેન્દ્રની તબિયત વધારે લથડી હતી। કોરોના ઇન્ફેક્શનનો પ્રથમ રિપોર્ટ 20% બાદ 4 દિવસમાં 68% થઈ ગયો હતો અને ત્યારબાદ 15 દિવસમાં 4th સીટી સ્કેન રિપોર્ટમાં ઇન્ફેક્શન 98% આવતા ડોક્ટરો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા। ઓક્સિજન લેવલ ઘટવાની સાથે તબિયત વધારે લથડી હતી। બાયપેપ બાદ વેન્ટિલેટર પણ મૂક્યા પછી પણ 4 વાર ઇમરજન્સીમાં 2 વાર સીપીઆર કરાવવાની ફરજ પડી હતી। એટલું જ નહીં પણ ફેફસાની બંને બાજુએ 2-2 આઈસીડી નાખી હવા બહાર કાઢવા રસ્તો બનાવવો પડ્યો હતો। કિડનીમાં પણ ડીજે સ્ટેન્ડ મૂકવું પડ્યું હતું। આવી હાલતમાં 100 દિવસ વેન્ટિલેટર ઉપર બેભાન હાલતમાં સારવાર લઈ રહેલા જીતેન્દ્રભાઈ સાજા થયા એ તો ભગવાનનો ચમત્કાર જ કહી શકાય છે। મનોજ બલાણીએ કહ્યું કે અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ, 36 સભ્યોનો પરિવાર છે। જીતેન્દ્રની જિંદગી માટે એક બાજુ નિષ્ણાત તબીબો મહેનત કરતા હતા તો બીજી બાજુ પરિવારના તમામ સભ્યો રાત દિવસ પ્રાર્થના કરતા હતા। શુક્રવારે જીતેન્દ્રના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ડોક્ટરો સંપૂર્ણ સાજા થઈ ગયા હોવાનું કહી ઘરે લઈ જવાનું કહેતા પરિવારની ખુશીથી આંખ પણ છલકાઈ ગઈ હતી। બસ અમે તો એટલું જ કહીશું કે તબીબોની મહેનત અને ભગવાનને કરેલી પ્રાર્થના બાદ જીતેન્દ્રને નવું જીવન મળ્યું છે। અમે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ। રવિ કોઈચા સાથે સત્ય ડે ન્યૂઝ સુરત। જી આપનું નામ? મારું નામ જીતેન્દ્ર લાણી છે અને મને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો, 26 તારીખ અને એડમિટ કર્યો હતો અહીંયા। આજે 4 મહિના થયા છે અને મને સારું થઈ ગયું 4 મહિના અને 100 દિવસ જો મને વેન્ટિલેટર ઉપર આપવો પડ્યો હતો અને આજે સિમ્સ હોસ્પિટલ છે હા, જે મને એડમિટ કર્યો એ લોકોની ટ્રીટમેન્ટ બહુ સારી છે અને મારા જે ડૉક્ટર હતા કિશોરભાઈ રેડી એ લોકોએ ખૂબ મહેનત કરી મારી પાછળ અને સારો કરવામાં। બહુ સરસ, ધીમે ધીમે પહેલે ટાઈમ લાગ્યો, ધીમે ધીમે એને મને સાજો કરી। હું સોફ્ટવેર એન્જિનિયર છું, મારી પોતાની કંપની છે, આઈટી કંપની। ફેમિલીમાં મમ્મી પપ્પા, એક ભાઈ છે અને મારા મેરેજ થઈ ગયા એક ભાઈ, 3 વર્ષનો છોકરો। જી સર આપનું નામ? મારું નામ ડૉક્ટર કિશોર રડિયા, હું ફિઝિશિયન છું સિમ્સ હોસ્પિટલમાં અને મારી અહીંયા પ્રાઇવેટ ક્લિનિક આરોગ્ય હોસ્પિટલ સરથાણા જકાતનગર છે। હવે આ જીતેન્દ્રભાઈ પેશન્ટ છે એ 128 દિવસ પહેલાં જ્યારે કોરોનાનો સેકન્ડ વેવ પીક લેવલમાં હતો ત્યારે મને એ મારા ક્લિનિક પર બતાવવા આવેલા અને એના રિપોર્ટ પરથી એની પરિસ્થિતિ ખાસી ગંભીર હતી એટલે ડાયરેક્ટ જ એમને ત્યાં સિમ્સ હોસ્પિટલમાં દાખલ થવા જણાવેલ। શરૂઆતમાં જગ્યા આઈસીયુમાં નહોતી અને થોડી કન્ડિશન સ્ટેબલ હતી એટલે અમે વોર્ડમાં એડમિટ કરેલા, પણ પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ, એક જ દિવસમાં એમને આઈસીયુમાં શિફ્ટ કરવા પડેલા। સદનસીબે ત્યારે આઈસીયુમાં જગ્યા થઈ ગયેલી અને આઈસીયુમાં તરત શિફ્ટ કરી અને બહુ વધારે ક્રિટિકલ કન્ડિશન હતી એટલે તરત જ વેન્ટિલેટર પર મૂક્યા હતા અને બધા જે જરૂરી ઇન્જેક્શન્સ રેમડેસિવિર ટોસિલિઝુમાબ બધા આપેલા। બધી ટ્રીટમેન્ટ પછી બી ફેફસાની કન્ડિશન ખાસી ખરાબ હતી, 100% ફેફસા એમના ડેમેજ થઈ ગયેલા હતા। ઓલમોસ્ટ એમને
सौ दिवस करता वधारे दिवस सुधी वेंटिलेटर पर राखवा पड़ेला अने एमना आईसीयूना जे कहेवाय घणा बधा कॉम्प्लिकेशन्स माथी भी पसार थई अने एमनो अमे रिकवरी लावी शक्या एना माटे अमे हॉस्पिटल वाला बधा स्टाफ नर्सिंग स्टाफ बधा पेरामेडिकल स्टाफ डॉक्टर्स बधाए सपोर्ट कर्यो पण एनी साथे साथे एमना सगावालाए पूरतो सपोर्ट आप्यो हतो કે જરૂરી જે પણ કંઈ ફેસિલિટીની જરૂર હોય જે પણ કોઈ ઇન્જેક્શન્સ કે દવા જરૂર હોય એ તરત જ હાજર કરી દેતા હતા જે પણ કંઈ એમને ફૂડ માટેની જે કંઈ કહેતા તાત્કાલિક એ હાજર કરી દેતા હતા અને ઇવન એમને એમને કોઈ એવો કંઈ સવાલો નથી કર્યા કે તમે આ ટ્રીટમેન્ટ કેમ કરો છો શું કરો છો પૂરતી જે કહેવાય એની માહિતી અમે આપીએ એ પ્રમાણે એ પૂરતો સપોર્ટ આપ્યો હતો અને એમના સપોર્ટથી જ દર્દી સારા થયા છે એટલે ભગવાનની દયા બધા સ્ટાફનો સપોર્ટ અને સાથે સાથે એમના ફેમિલી મેમ્બરનો આટલો અમારા પરનો ફેથ અને ભગવાન પરનો ફેથ કે ઘણા બધા એવું કહેતા હોય કે આમાંથી બહાર નથી આવી શકે એવી કન્ડિશન હતી એમાંથી એમને એમની હૂફ અને એમના સપોર્ટથી જ આ દર્દી આપણે બહાર લાવી શક્યા એટલે આજે 128 દિવસ પછી આજે અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે અમે પેશન્ટને ઘરે ડિસ્ચાર્જ કર્યા છીએ અને એમને જાનના જોખમમાંથી બહાર લાવી શક્યા છીએ. સર, હોસ્પિટલમાંથી કઈ રાહત આપવામાં આવી છે અથવા ગુજરાતમાં પહેલો એવો કેસ હશે કે 128 દિવસ પછી રજા આપવામાં આવી છે? આમ જોઈએ તો YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.